ચાલો આપણે હવે પાછું એક વખત પોએમ રિપીટ કરીએ, ત્યાર પછી આપણે એની નીચેની જે એક્ટિવિટી છે તે જોશું. મેડમ મંચુર, બરાબર, મેદાન મંચુર, બોર્ન એટ જનકપુર, જેનો જન્મ ક્યાં થયો? જનકપુરમાં થયો. સ્ટડીડ એટ જ્ઞાનપુર, તેનો અભ્યાસ ક્યાં કર્યો? જ્ઞાનપુરમાં કર્યો. વર્કડ એટ કર્મપુર, વર્કડ એટ કર્મપુર, ચલો તેને કામ ક્યાં કર્યું? કર્મપુરમાં કર્યું. મેરિડ એટ જીવનપુર, ચલો તેને લગ્ન ક્યાં કર્યા? મેરિડ એટલે લગ્ન, જીવનપુરમાં કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ચલો તે શુક્રવારે બીમાર પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, તેને શનિવારે દાખલ કરવામાં આવ્યો. વર્ષ ઓન મંડે, સોમવારે તેની હાલત ખરાબ થઈ. ડાઈડ ઓન ટ્યુઝડે, મંગળવારે તે મૃત્યુ પામ્યો. ક્રેમેટેડ ઓન વેનસડે, બુધવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ધીઝ વોઝ ધ સ્ટોરી ઓફ મેદાન મંચુર, આ છે એ મેદાન મંચુરની શું છે? સ્ટોરી છે, એટલે કે વાર્તા છે. ચલો આ સમજાણું બધાને. ચલો હવે એના પછી આપણે જોઈએ, બહુ મસ્ત એક્ટિવિટી છે. અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો, બરાબર. ચલો પહેલાં આપણને શું આપેલું છે? બધું કાવ્યમાંથી શોધીને લખવાનું છે. ચલો સ્ટડીડ એટલે છેલ્લે શું લાગ્યું? ઈડી. હવે આપણે કાવ્યમાંથી એવા શબ્દો તમારે મને કહેવાના છે જેમાં ઈડી લાગતું હોય. આપણે દરેક લીટીમાં જોશું, બરાબર, જેમાં ઈડી લાગતું હોય એ શબ્દ આપણે આમાં લખવાના છે. ચાલ જોઈએ. ચલો પહેલી લીટીમાં કે ઈડીવાળું છે? મેડમ મંચુર, ચલો એમાં ઈડી લાગતું નથી. ચલો પછી બીજી લીટીમાં ક્યાંય છે ઈડીવાળું? બોર્ન એટ જનકપુર, ચલો આમાં પણ કંઈ ઈડીવાળું વાક્ય નથી. સ્ટડીડ એટ જ્ઞાનપુર, ચલો સ્ટડીવાળું તો આ ઈડી લાગે છે, એ આપણને ઉદાહરણમાં આપ્યું છે, બરાબર, જો છે ઉદાહરણમાં. ત્યાર પછી વર્કડ એટ કર્મપુર, ચલો વર્કડ છે ઈડીવાળું, તો હવે ચલો સ્ટડીની નીચે આપણે શું લખશું? વર્કડ. ચલો આટલું ક્લિયર. ત્યાર પછી મેરિડ એટ જીવનપુર, ચલો ઈડીવાળું છે, હા મેરિડ તો થયું ઈડીવાળું, તો આપણે શું લખશું? મેરિડ. ચલો સમજાય છે બધા લોકોને. ચલો ત્યાર પછી છે ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ચલો ફેલ એમાં ક્યાંય તમને ઈડી દેખાણું નથી. ત્યાર પછી એડમિટેડ ઓન સેટરડે, ચલો ઈડીવાળું કયું છે? એડમિટેડ, તો એ પણ ઈડીવાળું છે, તો આપણે શું લખશું? એડમિટેડ, ચલો એડમિટેડ ઓન સેટરડે, ક્લિયર. ચલો હવે એના પછીનું જોવો. વર્સ ઓન મંડે, ચલો વર્સ એમાં કે ઈડી તમને દેખાણું નથી. ચલો પછી ડાઈડ, ચલો એમાં છે ઈડી ડાઈડમાં, આ છે, તો એ પણ આપણે ક્યાં લખશું? ડાઈડ. ચલો પછી ક્રેમેટેડ, ચલો એમાં છે ઈડી, આ છે, તો એ શું લાગશે? ક્રેમેટેડ, એટલે જેટલા શબ્દો છે એ બધા શબ્દો આપણને આમાં આપેલા છે, બરાબર, એટલી જ આપણને લાઈનો આપેલી છે. ચલો એકવાર જોઈ લ્યો. ચલો ઈડીવાળા પહેલાં વાક્ય કયા હતા? ઈડીવાળા. ચલો સ્ટડીડ એટલે અભ્યાસ કરવો, વર્કડ કાર્ય કરવું, મેરિડ લગ્ન કરવા, એડમિટેડ દાખલ થવું, ડાઈડ મૃત્યુ પામવું, ક્રેમેટેડ એટલે અંતિમ સંસ્કાર થવા. ચલો અહીંયા સુધી ક્લિયર, બરાબર બધાને. ચલો હવે આપણે જોવાનું છે, ચલો મંડે, તો હવે વારના નામ આવ્યા, ચલો મંડે એટલે શું થાય? સોમવાર. તો ચલો હવે આપણે જોઈએ કયા કયા વાર આપણને આપેલા છે. ચલો આમાં ક્યાં વારના નામ છે પહેલામાં? ચલો મેદાન મંચુર નથી, પછી બોર્ન એટ જનકપુર એમાંય નથી, સ્ટડીડ એટ જ્ઞાનપુર એમાં પણ નથી, ત્યાર પછી વર્કડ એટ કર્મપુર એમાં પણ નથી, ચલો મેરિડ એટ જીવનપુર એમાં નથી, પછી ફેલ ઇન ફ્રાઈડે ઈ છે, બરાબર, તો ફ્રાઈડે ક્યાં આવે? મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, ચલો એટલે આપણા આમાં શું લખશું? ફ્રાઈડે એટલે કે શુક્રવાર. ચલો ત્યાર પછી શું કીધું? એડમિટેડ ઓન સેટરડે, બરાબર, એડમિટેડ એટલે દાખલ કરો, તો એ પણ છે, એડમિટેડ ઓન સેટરડે.
ત્યાર પછી વર્ષ ઓન મંડે, તો ચલો મંડે તો આપણે આવી ગયું અહીંયા. ત્યાર પછી ડાઈડ ઓન ટ્યુઝડે, ચલો ટ્યુઝડે એટલે મંગળવાર, એ આવી ગયો. અહીંયા લખશું આપણે ટ્યુઝડે. ત્યાર પછી ક્રિએમેટેડ ઓન વેનસડે, તો ચલો વેનસડે બરાબર. ચલો હવે આપણને કે વારના નામ બાકી રહેતા નથી, ચલો કયું બાકી રહ્યું? થર્સડે, પણ એ આપણને આપ્યો નથી એટલે આપણે અહીંયા લખશું નહીં. મંડે, ટ્યુઝડે, વેનસડે, ફ્રાઈડે, સેટરડે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર નથી આપેલો, શુક્રવાર અને શનિવાર. ચલો અહીંયા સુધી ક્લિયર છે બધા લોકોને? ચલો હવે આ ત્યાર પછી આવે છે જનકપુર. ચલો જનકપુર એ શું છે? ગામનું નામ. ચલો તો હવે આપણે જોઈએ ગામના નામ. ચલો મેદાન મંચુર, એમાં કઈ ગામનું નામ નથી. બોર્ન એટ જનકપુર, ચલો જનકપુર છે તો એ આવી ગયું. પછી સ્ટડી ડે જ્ઞાનપુર, તો આપણે અહીંયા શું લખશું? જ્ઞાનપુર, એ પણ ગામનું નામ છે. ત્યાર પછી વર્કડ એટ કર્મપુર, ચલો કર્મપુર પણ આપણે લખશું. પછી મેરિડ એટ જીવનપુર, ચલો એટલે જીવનપુર આપણે લખશું. ક્લિયર? તો ચાલો હવે આ એક નામ, ગામના નામ પૂરા થાય છે. જનકપુર, જ્ઞાનપુર, કર્મપુર અને જીવનપુર. ચલો પછી કે તમને જ્ઞાનના નામ, ગામના નામ દેખાય છે? ચલો ફેલ ઇન ઓન ફ્રાઈડે, એમાં ગામનું નામ નથી. એડમિટેડ ઓન સેટરડે, એમાંય નથી. વર્ષ ઓન મંડે, એમાંય નથી. ડાઈડ ઓન ટ્યુઝડે, એમાં પણ નથી. ક્રિએમેટેડ ઓન વેનસડે, એમાં નથી. ચલો ધીઝ વોઝ ધ સ્ટોરી ઓફ મેદાન મંચુર, બરાબર. એટલે આમાં પણ આપણે ગામના નામ નથી. ચલો બાકી રહેતા શબ્દો, મેદાન મંચુર એ તો નામ છે એટલે એ આવે નહીં, બરાબર. પછી બોર્ન એ બાકી છે. ચલો પછી સ્ટડી જનકપુર એ આવી ગયું. પછી સ્ટડીડ અને જ્ઞાનપુર એ પણ આવી ગયું. વર્કડ કર્મપુર એ પણ આવી ગયું. મેરિટ જીવનપુર એ આવી ગયું. ચલો ફેલ ઇલ એ આવ્યું નથી, તો આપણે અહીં શું લખશું? ફેલ ઇલ. ચલો ફેલ ઇલ એટલે શું થાય? બીમાર પડવું. ફેલ ઇલ એટલે બીમાર પડવું. ત્યાર પછી એડમિટેડ ઓન સેટરડે એ આવી ગયું. ચલો વર્ષ એ આવ્યું નથી. ચલો ત્યાર પછી ડાઈડ ઓન ટ્યુઝડે એ આવી ગયું. ચલો ક્રિએમેટેડ ઓન વેનસડે એ પણ આવી ગયું. ધીઝ, ધીઝ વોઝ એ શબ્દ છે. ચલો ધીઝ અને વોઝ અને ત્યાર પછી સ્ટોરી, બરાબર. એટલે આપણે શું આમાં લખશું? ધીઝ વોઝ અને સ્ટોરી. એટલે જે બાકી રહેતા શબ્દો હતા એ પણ આપણે આમાં લખી લીધેલા છે. એટલે અહીંયા આપણે બરાબર આપણી એક્ટિવિટી પૂરી કરી. પહેલાં એનું કાવ્ય જોયું અને કાવ્યો ઉપરથી આપણે અહીંયા શું કર્યું? શબ્દ લખ્યા, બરાબર છે. ચલો એક વખત ચલો આપણે કયા કયા શબ્દ, ચલો સ્ટડીડ, એટલે પહેલાં આપણે ઈડીવાળા શબ્દ લખ્યા. ચલો સ્ટડીડમાં શું લખ્યું? સ્ટડીડ, અભ્યાસ કરવો. વર્કડ એટલે કાર્ય કરવું. મેરિડ એટલે લગ્ન કરવા. એડમિટેડ એટલે દાખલ થવું. ડાઈડ એટલે મૃત્યુ પામવું. ક્રેમેટેડ એટલે અંતિમ સંસ્કાર કરવો. ચલો એ બરાબર. ત્યાર પછી અહીંયા આપણે વારના નામ આપેલા હતા, તો એ આપણે વારના નામ પૂરા કર્યા. મંડે, ટ્યુઝડે, વેનસડે. ચલો આપણે થર્સડે નહોતો આપ્યો એટલે આપણે લખ્યો નથી. પછી ફ્રાઈડે અને સેટરડે. ચલો અહીંયા સુધી ક્લિયર છે બધાને? સમજાણું છે ને? ઇઝી બધું, બરાબર. એક વખત ધ્યાન આપીએ એટલે બધું ઇઝી જ લાગે. ચલો ત્યાર પછી ગામના નામ આપ્યા, બરાબર. આપણને જનકપુર, જ્ઞાનપુર, કર્મપુર, જીવનપુર, એટલે આપણને ચાર શું હતા? ગામના નામ આપેલા હતા. જનકપુર, જ્ઞાનપુર, કર્મપુર ને જીવનપુર. ચલો ત્યાર પછી બાકી રહેતા શબ્દો, એમાં આપણે શું લખ્યું? બોર્ન, ફેલિલ, વર્ષ, ધીઝ, વોઝ અને સ્ટોરી. તો આ આપણા બાકી રહેતા શબ્દો હતા. બોર્ન એટલે જન્મ થવો, ફેલિલ એટલે બીમાર પડવું, વર્ષ એટલે ખરાબ, બરાબર, એટલે થતો હાલત બગડવી, અને ધીઝ એટલે આ, વોઝ એટલે હતું, સ્ટોરી એટલે વાર્તા. તો અહીંયા આપણે આપણી એક્ટિવિટી આ પૂરી થાય છે. ચલો ક્લિયર છે બધા લોકોને? ચલો એક વખત જોઈ લ્યો આખી એક્ટિવિટી. એક્ટિવિટી વન છે, પોયમ અને અમુક વર્ડ્સ. ક્લિયર? ચલો તો હવે તમારે હોમવર્કમાં આ શબ્દો છે, સોરી, પહેલાં એક વખત છે ને તમારે પોયમ લખવાની રહેશે.
બરાબર, એક વાર સી ડબલ્યુમાં ને એક વખત એચ ડબલ્યુમાં. ઓકે, થેન્ક યુ.